जी यश, परिणाम अंतर्गत एलएनटी साथे हूँ शुरुआत करीश। एक क्वार्टर फोर नंबर्स जे छे कंपनीना अनुमान करता थोड़ा नरम आपणे रहता जोई रह्या छीए। प्रॉफिटना नंबर जोईए, 10.1% नफो वध्यो छे एलएनटीनो, 3,986.8 करोड़ पर पहुँच्यो छे, जे 3,620 करोड़ हतो। तो अनुमान 4,175 करोड़ हतुं, एना करता ओछा नंबर्स आपणे जोई रह्या छीए। प्रॉफिट वध्यो छे परंतु अनुमान करता ओछो वध्यो छे। आवक 10.4% वधी छे, 58,335 करोड़ पर पहुँची छे एलएनटीनी, जे 59,000 उपर रहेशे आवक, એ અનુમાન બનતું દેખાઈ રહ્યું હતું। એબિટા 4.9% વધ્યા છે, એબિટા વધીને 6,833 કરોડ પર પહોંચ્યા છે, 6,520 કરોડથી વધીને। અહીંયા પણ અનુમાન જે બનતું દેખાઈ રહ્યું હતું 7,200 કરોડની ઉપર, એના કરતાં ઓછા નંબર જોઈ રહ્યા છીએ। માર્જિન્સના ફ્રન્ટ પર ઘટાડો, 12.3%થી ઓલમોસ્ટ ફ્લેટ રહેવાનું અનુમાન હતું 12.2%, પરંતુ ઘટ્યા છે, ઘટીને 11.7% પર આપણે જોઈ રહ્યા છીએ એલએનટીના નંબર્સ। આ ઉપરાંત કંપનીએ 24 રૂપિયા પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે। અન્ય નંબર જોઈએ તો FY23 માટે ઓર્ડર ઇન્ફ્લો જે છે 19% વધ્યો છે અને 2,00,000 કરોડ પર પહોંચ્યો છે વાર્ષિક દ્રષ્ટિએ। અન્ય ડિટેલ્સ જે કંપની પર આવતી દેખાઈ રહી છે એ છે મેનેજમેન્ટમાં જે ફેરફાર થવાના છે એ પણ ઘણું મહત્વનું રહેશે। એમ નાયક જે છે તેઓ 30 સપ્ટેમ્બરે નોન એક્ઝિક્યુટિવ ચેરમેન પદ જેમનું છે એના પરથી રાજીનામું તેઓ આપશે અને એમ નાયકને હવે ચેરમેન એમેરિટ્સનો દરજ્જો પણ આપવામાં આવશે। અને સાથે કંપનીના બોર્ડે જે એક નિર્ણય લીધો છે, સીએમડી તરીકે એસએન સુબ્રમણ્યમને નિયુક્તિ તેમણે કરી છે કંપનીના બોર્ડ દ્વારા। આ નિર્ણય લેવામાં આવ્યો છે અને 1 ઓક્ટોબર 2023થી તેઓ આ કાર્યભાર પણ એમનું પદ જે છે એ સંભાળશે। તો આ ફોકસમાં ખાસ પરિણામ અંતર્ગત અને મેનેજમેન્ટમાં જે ખાસ બદલાવ કરવામાં આવ્યા છે એને લીધે એલએનટી રહેશે। નજર કરીએ બ્રોકરેજ હાઉસીસના રિએક્શન। સૌથી પહેલાં સેલએસએનમાંથી જઈએ, તેઓ એલએનટી પર ખરીદદારીની સલાહ આપે છે। લક્ષ્યાંક 2,790 પ્રતિ શેરના આપ્યા છે અને તેમનું માનવું છે ક્વાર્ટર ફોર જે છે એ સારું રહ્યું છે, પરંતુ FY23 ગાઈડન્સ જે છે ટાર્ગેટનું એ મુજબ રહ્યું છે। માર્જિન્સના ફ્રન્ટ પર એક જોવા જઈએ તો થોડો એક ઘટાડો જે છે આપણે જોઈ રહ્યા છીએ, તો માર્જિન્સના ફ્રન્ટ પર એક ડિસઅપોઇન્ટમેન્ટ ગણાવી રહ્યું છે સીએલએસએ એલએનટી પર। ગોલ્ડમેન સેશ પણ ખરીદદારીની સલાહ આપી રહ્યા છે, જ્યાં તેઓએ લક્ષ્યાંક આપ્યા છે 2,540 પ્રતિ શેરના। તેઓ પણ માની રહ્યા છે કે માર્જિન્સમાં એક નરમાશ જોવા મળી છે, અદરવાઇઝ જોવા જઈએ તો આઉટલુક જે છે કંપની દ્વારા આવનારા ક્વાર્ટર્સમાં એ ઘણું મજબૂત આપવામાં આવ્યું છે, એ એક પોઝિટિવ ફેક્ટર છે। અન્ય બ્રોકરેજ હાઉસીસના રિએક્શન પણ એલએનટી પર આવશે નજર કરીશું। ત્યારબાદનું ડોક્ટર રેડીઝનું જે કાઉન્ટર છે ત્યાં પણ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે। અનુમાન મુજબના જ આપણે ઇનલાઇન નંબર્સ કહી શકીએ ડોક્ટર રેડીઝ માટે। નફો 87.5 કરોડથી ખાસો એવો ઉછાળો નફામાં જોઈ રહ્યા છીએ, 960 કરોડની આસપાસ આપણે જોઈ રહ્યા છીએ। આવક 16% વધી છે કંપનીની, 6,296.8 કરોડ પર જોઈ રહ્યા છીએ। અનુમાન જે હતું 6,350 કરોડની આસપાસનું અનુમાન હતું, ઓલમોસ્ટ એની આસપાસનો નંબર છે આ। એબિટા 1,631.2 કરોડ પર છે, 1,298 કરોડથી એબિટા પણ વધ્યા છે। માર્જિન્સના ફ્રન્ટ પર જોવા જઈએ તો એક સારા નંબર્સ છે, કારણ કે 23.9% માર્જિન્સ હતા, અનુમાન 25%નું હતું એને બદલે 25.9% માર્જિન્સમાં આપણે એક ઉછાળો ત્યારબાદ જોઈ રહ્યા છીએ। હવે જોઈએ ડોક્ટર રેડીઝ પર, અહીંયાથી બ્રોકરેજ હાઉસીસ શું રિએક્ટ કરતા દેખાઈ રહ્યા છે પરિણામ પર। ગોલ્ડમેન સેશ જે છે ડીઆરએલ પર ન્યુટ્રલનું રેટિંગ આપી રહ્યા છે, જ્યાં તેઓએ લક્ષ્યાંક આપ્યા છે 4,750 પ્રતિ શેરના અને તેઓ થોડું નરમ ક્વાર્ટર જે છે અહીંયાથી ગણાવી રહ્યા છે, ખાસ કરીને જે નંબર્સ આવ્યા છે એ તેમનું અહીંયાથી માનવું છે। ત્યારબાદ નોમુરાનો મત જોઈએ ડોક્ટર રેડીઝ પર, તેઓ ખરીદદારીની સલાહ આપે છે, લક્ષ્યાંક આપ્યા છે 5,161 પ્રતિ શેરના। તેમનું પણ માનવું છે ક્વાર્ટર ફોર જે છે અનુમાન કરતાં ઓછા જે છે નંબર્સ તેઓ અહીંયાથી ખાસ કરીને ગણાવી રહ્યા છે। મેક્વાયરી આઉટ પરફોર્મનું રેટિંગ આપી રહ્યા છે 5,250 લક્ષ્યાંકની સાથે। તેઓ પણ માની રહ્યા છે કે આવક જે છે અનુમાન કરતાં 3% જે છે અનુમાન બનતું દેખાઈ રહ્યું હતું ત્યાંથી ઓછી અને દેખાઈ રહી છે, એબિટા અનુમાન કરતાં થોડા સારા લાગી રહ્યા છે, તો ડોક્ટર રેડીઝ આજે ખાસ ફોકસમાં રહેશે। ગુજરાત ગેસનું કાઉન્ટર આપણે જાણીએ છીએ, એમજીએલ દ્વારા પણ પરિણામ જાહેર થયા હતા, તો એક ખાસું ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ જે છે ફોકસમાં રહેતી દેખાઈ રહી હતી ગુજરાત ગેસના, પરંતુ જે નંબર્સ આવ્યા છે ખરાબ નંબર્સ છે, તો આજે આ ઓવરઓલ સેક્ટર અને કંપનીઓ રિએક્ટ કરી શકે છે। નફો જોઈએ તો 0.5% ઘટાડો થયો છે, 370 કરોડ આસપાસ પહોંચ્યો છે, 371 કરોડથી ઘટીને
આવક વધી છે 6.6% આવક વધી છે 3928.6 કરોડ પર આપણે જોઈ રહ્યા છે એબિટામાં પણ ઘટાડો 3.8% ઘટ્યા છે અને જે 582.3 કરોડ હતા ત્યાંથી ઘટી 560.4 કરોડ પર દેખાઈ રહ્યા છે ત્રિમાસિક ધોરણે આપણે સરખામણી જોઈ રહ્યા છીએ માર્જિન્સમાં પણ ઘટાડો 15.7%થી માર્જિન્સ ઘટી 14.3% પર તો તમે જુઓ પ્રોફિટના ફ્રન્ટ પર એબિટા માર્જિન્સના ફ્રન્ટ પર એક ઘટાડો ખરાબ નંબર્સ ગુજરાત ગેસ દ્વારા કંપનીઓ આજે ખાસ કરીને ન માત્ર એક કંપની પરંતુ એક સેક્ટર રિએક્ટ કરી શકે છે ફોકસમાં રાખીશું બ્રોકરેજ હાઉસીસો મત જોઈ લઈએ મોર્ગન સ્ટેનલી ગુજરાત ગેસ પર તેઓ OB2 રેટિંગ આપે છે 564% શેરના લક્ષ્યાંકની સાથે અને ઇન્ડસ્ટ્રીયલ ગેસ વોલ્યુમ જે છે એ અહીંયાથી એક સરપ્રાઇઝ કરતા નંબર આપણને દેખાઈ રહ્યા છે અને સાથે વોલ્યુમ ગાઈડન્સ જે છે એ પણ હાયર તેઓને લાગી રહ્યું છે જેપી મોર્ગન છે ગુજરાત ગેસ પર અંડરવેઇટનું રેટિંગ તેઓએ આપ્યું છે 350% શેરના લક્ષ્યાંકની સાથે વોલ્યુમ્સમાં સુધારો પરંતુ માર્જિન્સ જે છે ત્રિમાસિક ધોરણે ઘટ્યા છે તેમ તેઓ માની રહ્યા છે જેપી મોર્ગન ગુજરાત ગેસ પર ફોકસ રહેશે આજે નેક્સ્ટ આવી અંતિમ કાઉન્ટર મારા તરફથી ગોદરેજ કન્ઝ્યુમર ખાસ ફોકસમાં ઘણા સારા નંબર્સ છે જોઈએ નફો કન્સોલિડેટેડ નંબર્સ જોઈએ 363.2 કરોડ જે હતો ત્યાંથી વધ્યો છે 452.1 કરોડ પર રહ્યો છે આવક જોઈએ તો 2915.8 કરોડ જે હતી ત્યાંથી વધીને 3200 કરોડ પર આપણે જોઈ રહ્યા છીએ એબિટાના ફ્રન્ટ પર પણ એક આપણે ઉછાળો જોઈ રહ્યા છીએ 641 કરોડ પહોંચ્યો છે જે 468 કરોડ પાસે હતો અને એબિટા માર્જિન્સ જે છે ત્યાં પણ ખાસો ઉછાળો છે 16% જે હતા ત્યાંથી વધીને 20% પર વાર્ષિક ધોરણે નંબર્સ જે છે ક્વાર્ટર ફોરના ગોદરેજ કન્ઝ્યુમર દ્વારા ઘણા સારા નંબર્સ છે જોઈએ આ સારા નંબર્સ પર બ્રોકરેજ હાઉસ કઈ રીતે પોતાનો રિપોર્ટ આપી રહ્યા છે મેકવાયરી આઉટ પરફોર્મનું રેટિંગ આપ્યું છે 1000 પ્રતિ શેરના લક્ષ્યાંકની સાથે તેઓ માની રહ્યા છે Q4 FY23 જે છે એબિટા ખાસ કરીને ઇનલાઇન રહ્યા છે અને ભારતમાં અગર ગ્રોથ જોઈએ તો ખાસું બ્રોડ બેઝ તેઓને દેખાઈ રહ્યો છે અને એક સારો વ્યૂ અહીંથી મળતો દેખાઈ રહ્યો છે ગોલ્ડમેન સેશ ખરીદારીની સલાહ આપી રહ્યું છે ગોદરેજ કન્ઝ્યુમર પર તેઓએ અહીંથી ખરીદારીની સલાહ સાથે 1150 પ્રતિ શેરના લક્ષ્યાંક આપ્યા છે અને તેમનું પણ માનવું છે કે Q4ના જે નંબર્સ જે છે એ અનુમાન કરતાં પણ સારા રહ્યા છે અને બ્રોડ બેઝ પરફોર્મન્સ જે છે એને આધારે ખાસ એક સારા નંબર્સ આપણે જોઈ રહ્યા છીએ ભારતમાં વોલ્યુમ ગ્રોથ પણ ઘણો સ્ટ્રોંગ છે અગર પીયર્સ સાથે કમ્પેરિઝન કરીએ તો એક પોઝિટિવ રિપોર્ટ પણ આપણને જોવા મળી રહ્યા છે છેલ્લે રિપોર્ટ જોઈએ મોર્ગન સ્ટેનલીનો તેઓ પણ OB2 રેટિંગ આપે છે જ્યાં તેઓ લક્ષ્યાંક આપ્યા છે 1129 પ્રતિ શેરના અને તેમનું પણ માનવું છે Q4 FY23 છે મોટાભાગે ઇનલાઇન તેઓ બધા જ નંબર્સ ગણાવી રહ્યા છે અને ટ્રેન્ડમાં ખાસ કરીને ગ્રોથ અને માર્જિન ટ્રેન્ડ જે છે ખાસ કરીને બધી જિયોગ્રાફી વાઇઝ અગર જોઈએ તો ઘણો સુધારો જોઈ રહ્યા છીએ ખાસ કરીને તેમનું માનવું છે કે બધી બ્રાન્ડ માટે પણ એક પોઝિટિવ નંબર્સ જે છે તેઓ ગણાવી રહ્યા છે તો ગોદરેજ કન્ઝ્યુમર સારા પરિણામ પોઝિટિવ બ્રોકરેજ હાઉસીસના રિએક્શનને લીધે આજે ફોકસમાં રહેશે આજથી કયા અન્ય કાઉન્ટર્સ છે કે જ્યાં હજુ પરિણામને આધારિત પણ ફોકસ રહેશે અને અન્ય ન્યૂઝ બેઝડ કાઉન્ટર પણ જ્યાં ધ્યાન રાખીશું જી ચાંદી તમે જેમ કાઉન્ટર કહ્યા તે સિવાય પણ અમુક કાઉન્ટરના પરિણામ આવ્યા છે સૌથી પહેલાં શરૂઆત SG ઇન્ફ્રા સાથે જ કરીએ તો અહીંયા પણ કંપની દ્વારા પરિણામ કહી શકાય સારા પરિણામ રજૂ થયા છે કંપની દ્વારા Q4માં નફો જે છે તે 64.3% જે છે તે વધતો જોવા મળ્યો છે અને 170.9 કરોડની આસપાસ આવ્યો છે જે અગાઉ 104 કરોડની આસપાસ હતો યર ઓન યર ધોરણે સાથે જ આવકની વાત કરીએ તો અહીંયા પણ 44.2% વધારો જોવા મળ્યો છે અને આવક વધીને 1535.4 કરોડની આસપાસ રહેતી જોવા મળતી દેખાઈ રહી છે એબિટાની વાત કરી લઈએ તો અહીંયા 54.4% વધારો જોવા મળ્યો છે અને એબિટા 192.6 કરોડની સામે વધીને 297.3 કરોડની આસપાસ રહેતા જોવા મળતા દેખાઈ રહ્યા છે અને માર્જિનની વાત કરી લઈએ ત્યાં પણ સુધારો આવ્યો છે 18.1%થી માર્જિન સુધરીને 19.4% પર રહેતા જોવા મળ્યા છે તો આ યર ઓન યર કમ્પેરિઝન છે સારા પરિણામ SG ઇન્ફ્રા તરફથી આવતા દેખાયા છે સ્ટોકમાં એક એક્શન આપણને જોવા મળી શકે છે સાગર સિમેન્ટ તરફથી પણ સારા પરિણામ કહી શકાય કંપની દ્વારા રજૂ કરવામાં આવ્યા છે Q4માં ખાસ કરીને કંપની જે છે તે ખોટમાંથી નફામાં આવી છે 115.1 કરોડની ખોટ હતી તેની સામે 100.5 કરોડનો નફો કંપનીને થતો દેખાયો છે યર ઓન યર ધોરણે અને આવકની વાત કરીએ તો ત્યાં પણ 23.9% વધારો જોવા મળ્યો છે અને આવક વધીને 501.7 કરોડની સામે વધીને લગભગ 621.5 કરોડની આસપાસ આપણને પહોંચતી જોવા મળતી દેખાઈ રહી છે તો સાગર સિમેન્ટનું કાઉન્ટર ફોકસમાં રહેશે અને ઓવરઓલ સિમેન્ટ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે એક સારા પરિણામ કંપની દ્વારા રજૂ કરવામાં આવ્યા છે રત્નમણી મેટલ્સ પર પણ ફોકસ રહેશે કારણ કે અહીંયા પણ Q4 FY23
કામગીરીમાં કંપની દ્વારા કહી શકાય કે સારા પરિણામ રજૂ કરવામાં આવ્યા છે. નફોની વાત કરીએ 71.6% વધારો અહીંયા જોવા મળતો દેખાઈ રહ્યો છે અને 112 કરોડની સામે નફો વધીને 191.5 કરોડની આસપાસ રહેતો જોવા મળ્યો છે. જ્યારે આવકની વાત કરીએ અહીંયા પણ 53.9% વધારો જોવા મળ્યો છે અને આવક વધીને કંપનીની 1449.1 કરોડની આસપાસ રહેતી જોવા મળતી દેખાઈ રહી છે. એબિટાની વાત કરી લઈએ તો ત્યાં પણ 78% વધારો જોવા મળ્યો છે અને વધીને 169 કરોડની સામે 301 કરોડની આસપાસ કંપનીના એબિટા રહેતા જોવા મળ્યા છે અને માર્જિનની વાત કરીએ 17.3% સામે સુધરીને માર્જિન 20% પર રહેતા જોવા મળ્યા છે. તો રત્નમણી મેટલ્સ દ્વારા પણ Q4 FY23ના પરિણામ જે છે તે મજબૂત અને સારા રહેતા જોવા મળ્યા છે. તો સ્ટોક પર એક્શન આપણને જોવા મળી શકે છે પોઝિટિવિટી સાથેનું. PNG નેક્સ્ટ કાઉન્ટર રહેશે. અહીંયા ખરાબ પરિણામ કંપની દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. Q3ની વાત કરી લઈએ તો જે નેટ પ્રોફિટ છે એટલે કંપનીનો જે નફો છે તેમાં 60.4% આપણને વધારો જોવા મળ્યો છે અને 102.8 કરોડની સામે નફો વધીને 165 કરોડની આસપાસ રહેતો જોવા મળ્યો છે. પણ સામે આવકની વાત કરીએ તો ત્યાં 9.3% ઘટાડો જોવા મળ્યો છે. 973.3 કરોડની સામે આવક કંપનીની ઘટીને 883.1 કરોડની આસપાસ રહેતી જોવા મળતી દેખાઈ રહી છે. તો નફામાં વધારો જોવા મળ્યો છે પણ આવક ઘટી છે તેને કારણે ખરાબ પરિણામ કહી શકાય કંપની દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. એબિટાના ફ્રન્ટથી વાત કરીએ ત્યાંથી પણ નરમાશ છે. 9.5% ઘટાડો એબિટામાં જોવા મળતો દેખાઈ રહ્યો છે અને એબિટા ઘટીને 149.3 કરોડની આસપાસ રહેતા જોવા મળ્યા છે. જ્યારે માર્જિનની વાત કરીએ તો ત્યાં પણ દબાણ છે. 17%ની સામે માર્જિન ઘટીને 16.9% પર આપણને યર ઓન યર ધોરણે રહેતા જોવા મળ્યા છે. તો PNG નું કાઉન્ટર એક આપણને નેગેટિવ રિએક્શન આપી શકે છે. ખરાબ પરિણામ કંપની દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. HDFC AMC પર ન્યૂઝ બેઝ રિએક્શન આજે આપણને જોવા મળી શકે છે કારણ કે સેબી તરફથી મેનેજમેન્ટ કંટ્રોલના ફેરફારને ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. ગઈકાલે આ સમાચાર આવ્યા હતા એટલે માર્કેટ બંધ થયા બાદ આ સમાચાર આવ્યા હતા. સ્ટોકમાં આજે રિએક્શન આપણને જોવા મળી શકે છે. તો HDFC AMC નું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. છેલ્લે KPI ગ્રીન એનર્જીનું કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. અહીંયા પણ આપણને ન્યૂઝ બેઝ રિએક્શન જોવા મળી શકે છે. સબસિડરી ક્રિએટિવ ટેકનોલોજીસ પાસેથી કંપનીને જે છે તે ઓર્ડર મળ્યો છે અને નવા 35 મેગાવોટ સોલાર પ્લાન્ટ માટે આજે ઓર્ડર છે તે કંપનીને મળ્યો છે અને કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર સેગમેન્ટ હેઠળ આ નવો પ્રોજેક્ટ જે છે તે મળ્યો છે KPI ગ્રીન એનર્જીને. તો એક સબસિડરી પાસેથી ઓર્ડર મળ્યો છે તેને કારણે આ સ્ટોક જે છે તે આજે ફોકસમાં રહી શકે છે. તો યશ આ બધા કાઉન્ટર છે જેમાં ન્યૂઝ બેઝ અને પરિણામ બેઝ રિએક્શન આજે આપણને જોવા મળી શકે છે. બિલકુલ.